નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફૂટબોલ કરંટ અફેર્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈએ 19 ઓક્ટોબર 2021 ના રોજના અતિ મહત્વના પ્રશ્ન, તેમ આપણે ચર્ચા કરીએ તે પહેલા ગઈકાલે જે ક્વેશ્ચન પૂછ્યા હતા તેના રાઈટ આન્સર કયા છે તે આપણે જોઈએ. જિલ્લા પંચાયતમાં ઓછામાં ઓછી અને વધુમાં વધુ સભ્ય સંખ્યા કેટલી હોય છે? હવે મોટાભાગના જે વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થયા છે ને, એ આ પહેલા ક્વેશ્ચનમાં કન્ફ્યુઝ થયા છે. અહીંયા શું પૂછ્યું, જિલ્લા પંચાયતમાં ઓછામાં ઓછી સંખ્યા અને વધુમાં વધુ સભ્ય સંખ્યા કેટલી હોય છે? મોટાભાગના વિદ્યાર્થીઓ જે આન્સર આપ્યો છે એ એમણે ગલત આન્સર આપ્યો છે, અને અમુક વિદ્યાર્થીઓ છે એમણે 31 થી 51 સુધીની જવાબ આ રીતે આપ્યો છે. હવે જુઓ, બીજું એ વસ્તુ એ જોઈએ, ક્વેશ્ચન નંબર 3 પર નજર કરીએ તો અહીંયા શું કહેવામાં આવ્યું છે. ક્વેશ્ચન નંબર 3 માં મેં સ્પેસિફાય ગ્રામ પંચાયત કરી, એટલે કદાચ કોઈ અટવાય હશે. જો સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે તેની ચૂંટણીમાં મહિલાઓને કેટલી સીટો આપી છે? 50% અનામત સીટો આપી છે. હવે જુઓ, આ રૂલ્સ લાવ્યા પછી શું નક્કી કર્યું કે આ જે સંખ્યા છે એ બેકીમાં હશે, એ સંખ્યા બેકીમાં રાખવામાં આવશે. તો અહીંયા 31 નો 51 નો જે આંકડો છે ને, એ તમે એવી રીતે યાદ રાખી શકો કે 31 51 50% નહીં થઈ શકે. તો એના માટે 32 અને 52 આ આંકડો યાદ રાખજો. ઓછામાં ઓછી સભ્ય સંખ્યા કેટલી હશે? તો 32 હશે, અને વધારેમાં વધારે કેટલી સભ્ય સંખ્યા હશે? 52. તમે એક ચાહે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત, ત્રણેયમાં તમારે યાદ રાખવાનું છે કે એ આંકડો હંમેશા બે કે અંકમાં હશે. ચલો, તો આપણો આ ક્વેશ્ચન નંબર 3 પણ સોલ્વ થયો કે ગ્રામ પંચાયતમાં મહિલાઓ માટે કેટલી સીટો અનામત રાખી છે? 50% સીટો રાખી છે. તાલુકા પંચાયતમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની કેટલી સીટો અનામત હોય છે? જો અહીંયા કોઈ ફિક્સ નથી આપ્યું, ઘણા બધા વિદ્યાર્થીઓ 10% અનામત લખ્યું છે, બટ અહીંયા વસ્તીના પ્રમાણમાં આપવામાં આવે છે. જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિમાં સભ્ય સંખ્યા કેટલી હોય છે? સામાજિક ન્યાય સમિતિમાં સભ્ય સંખ્યા 5 હોય છે. ગ્રામ પંચાયતમાં જે સમિતિ છે, સામાજિક ન્યાય સમિતિ અને પાણી સમિતિ, આ ફરજિયાત સમિતિ તરીકે હોય છે. તો આ હતા આપણા રાઈટ આન્સર. જોઈએ હવે આજના વિજેતા કોણ બન્યા છે. આજના વિજેતા બન્યા છે રોહિત ભરવાડ મોડાસાથી, ખૂબ ખૂબ અભિનંદન. બીજા ક્રમના વિજેતા છે નરેન્દ્ર ભટ્ટ તળાજાથી, ખૂબ ખૂબ અભિનંદન. અને ત્રીજા ક્રમના વિજેતા બન્યા છે જોન્સી વેકરિયા રાજકોટથી, ખૂબ ખૂબ અભિનંદન. વિદ્યાર્થી મિત્રો, ધ બ્લેક બુક હવે તમારા નજીકના બુક સ્ટોલ પર અવેલેબલ છે. ઓનલાઈન પ્લેટફોર્મ પરથી પણ તમે મંગાવી શકો. જ્યારે પણ તમે ઓફલાઈન એટલે કે કોઈ બુક સ્ટોલ પરથી પરચેસ કરો છો, તો આ બ્લેક બુકની સાથે ઓએમઆર સીટની એક બુકલેટ જે બિલકુલ ફ્રીમાં હશે, આ બુકલેટ બિલકુલ ફ્રીમાં મળશે, જે તમે બુક સ્ટોલ પરથી લેવાનું ભૂલશો નહીં. અને જો તમે કોઈ ક્વેશ્ચન એટેમ્પ કરો છો, તમને કોઈ ક્વેરી છે, તો એનું સોલ્યુશન પણ તમને યુટ્યુબ પરથી મળી રહેશે. દેશનું પ્રથમ પંચાયતી રાજ તાલીમ કેન્દ્ર ક્યાં બનશે? દેશનું પ્રથમ પંચાયતી રાજ તાલીમ કેન્દ્ર બનાવવામાં આવશે, અને એ ક્યાં બનાવવામાં આવશે? તો આપણો આન્સર થશે આપણા ગરબી ગુજરાત, અને ગુજરાતના ગાંધીનગર, આપણા ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં બનશે. દેશનું પ્રથમ પંચાયતી રાજ તાલીમ કેન્દ્ર ગુજરાતની આપણી રાજધાની ગાંધીનગરમાં બનશે. આ કેન્દ્ર ગાંધીનગરના સેક્ટર 70 ખાતે ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદ સંચાલિત ઇન્દિરા ગાંધી તાલીમ ભવન જે છે, આ ઇન્દિરા ગાંધી તાલીમ ભવન એ કઈ રીતે બન્યું હતું? તો જુઓ, ઇન્દિરા ગાંધી તાલીમ ભવન એટલે કે આ જે સેક્ટર 70માં જે આવેલું છે સેન્ટર, એ સેન્ટર ખરેખર જોવા જઈએ તો જ્યારે ત્રિસ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે 1983માં આ એક પંચાયતી તાલીમ ભવનનું નિર્માણ થયું. કયા વર્ષે કરવામાં આવ્યું હતું? 1983માં ગાંધીનગરમાં સેક્ટર 70 ખાતે જે ઇન્દિરા ગાંધી તાલીમ ભવન છે હાલનું, એ ઇન્દિરા ગાંધીના વડાપ્રધાનના સમયગાળા દરમિયાન ઇન્દિરા ગાંધી દ્વારા એને શિલાન્યાસ કરવામાં આવ્યો હતો, અને તેથી એનું ભવનનું નામ રાખવામાં આવ્યું હતું ઇન્દિરા ગાંધી ભવન. જો કે આ તાલીમ કેન્દ્ર હવેથી એનું સંચાલન કોણ કરે છે? તાલીમ કેન્દ્રનું સંચાલન તો ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદ, ખાસ યાદ રાખજો, ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદ એનું સંચાલન કરે છે, સંચાલન. અને એટલા માટે ઇન્દિરા ગાંધી તાલીમ ભવન નામ રાખ્યું હતું. હવે એનું નામ બદલાઈને નામ ચેન્જ કરી દેવામાં આવ્યું છે. હવે એનું નામ કયું કયું નામ રાખવામાં આવ્યું છે? નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ સંસ્થાન, આવું નામ એનું રાખવામાં આવ્યું છે. આ પણ આપણે યાદ રાખીશું. તાજેતરમાં T20 વર્લ્ડ કપ નો પ્રારંભ ક્યાં થયો? T20 વર્લ્ડ કપ નો પ્રારંભ કરવામાં આવ્યો છે ઓમાન અને UAE ખાતે શરૂ કરવામાં આવ્યો છે. 7મી T20 વર્લ્ડ કપ 2020 નો પ્રારંભ થયો છે. આયોજન કયો છે? આયોજક ઓમાન અને UAE ખાતેનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજક દેશ તરીકે ભારત વર્ષ 2020માં જ્યારે કોવિડ 19 ની મહામારી હતી, તો એના કારણે ઓમાન અને UAE માં રમાશે.
કુલ ટુર્નામેન્ટ કેટલી રમાય છે? તો કુલ ટુર્નામેન્ટ છે એ 16 દેશોની ટીમો રહેશે અને 45 જેટલી મેચ રમવામાં આવશે. ગ્રુપ એમાં 2014ની જે ચેમ્પિયન શ્રીલંકા, આયર્લેન્ડ, નેધરલેન્ડ અને નામિબિયાનો સમાવેશ થયો છે, જ્યારે ગ્રુપ બીમાં બાંગ્લાદેશ, સ્કોટલેન્ડ, પાપુઆ ન્યૂ ગિની અને ઓમાનનો સમાવેશ થયો છે. જો પ્રથમ T20 વર્લ્ડ કપ ક્યારે રમાયો હતો? તો વર્ષ 2007, 2007માં પ્રથમ T20 2007માં રમવામાં આવી હતી. અને ત્યારે યજમાન કોણે કર્યું હતું? દક્ષિણ આફ્રિકા, એટલે સાઉથ આફ્રિકા યજમાની કરી હતી. અને તેમાં વિજેતા કોણ હતું? આપણું વિજેતા ટીમ, આપણો દેશ ભારત. અને પરાજિત કોણ હતું? પરાજિત તો કોણ હતું? પાકિસ્તાન પરાજય થયું હતું. અને છેલ્લે T20 એ ક્યારે રમાઈ હતી? 2016માં રમવામાં આવી હતી અને ત્યારે વિજેતા હતા વેસ્ટ ઇન્ડિઝ. એક નજર કરીએ તો અત્યાર સુધી જે પણ વિજેતા ટીમ રહ્યા છે એમના પર એક નજર કરીએ. 2007માં ભારત વિજેતા રહ્યું હતું, 2019માં 2009માં પાકિસ્તાન, 2010માં ઇંગ્લેન્ડ, 2012માં વેસ્ટ ઇન્ડિઝ, 2014માં શ્રીલંકા, 2016માં વેસ્ટ ઇન્ડિઝ અને 2020માં આ 2022માં T20 વર્લ્ડ કપ હવે ક્યાં રમવામાં આવશે? તો ઓસ્ટ્રેલિયા ખાતે રમવામાં આવશે. આઈસીસી પર એક નજર કરીએ તો ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એના વિશે વાત કરીએ તો T20 વર્લ્ડ કપનું આયોજન દર 2 વર્ષે આઈસીસી દ્વારા કરવામાં આવે છે. આઈસીસી રચના ક્યારે થઈ હતી? 1909માં થઈ હતી. એના સીઈઓ કોણ છે? જોફ એલર્ડી અને તેના અધ્યક્ષ છે ગ્રે બાર્કર, ઉપાધ્યક્ષ છે ઇમરાન ખ્વાજા. હા, ઇમરાન ખાન ના કરી દેતા, ઇમરાન ખ્વાજા છે. અને એનું મુખ્યાલય આવેલું છે દુબઈ, સંયુક્ત આરબ અમીરાત. તાજેતરમાં કયા દેશે અંતરિક્ષમાંથી પરમાણુ સક્ષમ હાઇપરસોનિક મિસાઇલનું પરીક્ષણ કર્યું? હાઇપરસોનિક મિસાઇલનું પરીક્ષણ, જો અહીંયા પરીક્ષણ કર્યું, સફળ કે અસફળ એવું કંઈ લખ્યું નથી, તો પરીક્ષણ કર્યું. જો કે આ પરીક્ષણ છે એ ફેલ ગયું. કારણ તો ચીન, ચીનની વસ્તુ ચાલે તો સાંજ સુધી, નહીં તો ચાંદ તક. કેટલું ચાલે એ કંઈ નક્કી ના હોય, ચાઇનાની વસ્તુ હોય ચાલી જાય તો ચાલી જાય, ના ચાલે તો કંઈ ના ચાલે, આવું બધું હોય ચીનનું. ચીને ઓગસ્ટ 2021માં અંતરિક્ષમાંથી હાઇપરસોનિક પરમાણુ મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું. આ મિસાઇલનું પરીક્ષણ એ પરમાણુ હથિયારો લઈ જવાની ક્ષમતા ધરાવે છે. જો અન્ય ઘણા બધા એવા દેશો છે કે હજુ એ વિકસાવી રહ્યા છે, આવી ટેકનોલોજી વિકસાવી રહ્યા છે. ચીન સિવાય અન્ય દેશો છે, રશિયા, અમેરિકા, તો આ પ્રકારના મિસાઇલ ડેવલપ કરી રહ્યા છે. અને આ પ્રકારની મિસાઇલ એ બીજા કોઈ દેશો પાસે નથી. મિસાઇલ લોન્ચ કરવાની ક્ષમતા આવી ચીન પાસે છે, એવી બીજા કોઈ દેશો પાસે નથી. આ મિસાઇલને પોતાના લક્ષ્યને ટાર્ગેટ કરતા પહેલા અંતરિક્ષમાં પૃથ્વીની ફરતે એને ચક્કર લગાવ્યું હતું. અને એક અહેવાલ પ્રમાણે જોવા જઈએ તો આ પરમાણુ હથિયારથી સજ્જ મિસાઇલને અંતરિક્ષની નીચલી કક્ષામાં મોકલવામાં આવી હતી. લોંગ માર્ચ રોકેટમાં હાઇપરસોનિક લાઇટ વ્હીકલને અંતરિક્ષ મોકલવામાં આવ્યું હતું. જો કે આ એનું જે પરીક્ષણ છે એ પરીક્ષણ નિષ્ફળ રહ્યું હતું. પરીક્ષણ નિષ્ફળ રહ્યું હતું કેમ? તો જો હવે ટાર્ગેટ અહીંયા મેં સપોઝ કે મેં એક ટાર્ગેટ મૂક્યો છે કે મારે આ ટાર્ગેટને હિટ કરવો છે. હું જ્યારે કોઈ મિસાઇલ લોન્ચ કરું છું તો હવે એ મિસાઇલ તેના પર જ ફાયર કરવી જોઈએ ને. હવે એનાથી આ લગભગ લગભગ 30 થી 32 કિલોમીટર દૂર જઈને પડી હતી, 30 32 કિલોમીટર દૂર જઈને મિસાઇલ પડી, તો એનો શું મતલબ છે? કઈ મતલબ નથી. તો આ તો ફેલ ગયું કહેવાય. પરીક્ષણનો મતલબ એવો છે કે ચોકસાઈ કેટલી છે, એને નિશાની કેટલું તાકી શકે છે એ તો ચેક કરવાનો હોય છે, પણ એમાં એ ફેલ ગયું. હાઇપરસોનિક પરમાણુ મિસાઇલ વિશે વાત કરીએ તો ચીન, આ ઉપરાંત અમેરિકા, રશિયા અને અન્ય 7 જેટલા દેશો છે એ પણ હાઇપરસોનિક પરમાણુ મિસાઇલ ઉપર કામ કરી રહ્યા છે. હાઇપરસોનિક મિસાઇલની બાબતમાં રશિયા અત્યારે સૌથી આગળ છે. ચલો તમારે કમેન્ટમાં આન્સર લખવાનું છે કે શું ભારત પાસે આવી કોઈ ટેકનોલોજી છે, ભારત પાસે આવી મિસાઇલ છે કોઈ? અહીંયા આપણે પરમાણુ મિસાઇલ લખ્યું, પણ આપણે એવું એટલું પૂછીએ છીએ કે હાઇપરસોનિક મિસાઇલ ભારત પાસે છે કોઈ કે કેમ, એ તમારે લખવાનું છે. અને હા છે તો કયા દેશના સહયોગથી છે, નથી તો શું હવે ડેવલપ કરી રહ્યા છે કે કેમ. જો અમેરિકા આ પ્રકારના પ્રયાસો કરી રહ્યા છે તો એનો મતલબ એવો થયો કે આપણે પણ એટલું સજાગ રહેવું જોઈએ. અમેરિકા પાસે જે ટેકનોલોજી છે એ ટેકનોલોજી પાકિસ્તાન પાસે હશે, ચીન પાસે જે ટેકનોલોજી છે એ ટેકનોલોજી પાકિસ્તાન પાસે પણ હશે, રશિયા પાસે જે ટેકનોલોજી છે એ ચીન પાસે હશે, ચીન અને રશિયા બે એકબીજા છે, તો ભારત પાસે જે ટેકનોલોજી હોવી જોઈએ એ રશિયા ભારતને આપે છે, અમેરિકા પણ ભારતને આપે છે. તો ઇન શોર્ટ આ બધા દેશો એવા છે કે જે આપણને ભારતને એનું ગુલામ બનાવી રાખે છે. કેવી રીતે? પહેલા બ્રિટિશરો અંગ્રેજો ગુલામ કર્યા, હવે કેવી રીતે ગુલામ રાખે છે? કોઈ સપોઝ કે અમેરિકાને આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ, અમેરિકાએ કોઈ એક એક ફાઈટર પ્લેન બનાવ્યો તો શું કરશે? પાકિસ્તાનને ગિફ્ટ આપશે, પાકિસ્તાનને ગિફ્ટ આપશે. હવે પાકિસ્તાન થોડું પાવરમાં આવી જશે કે અમારી પાસે ફાઈટર પ્લેન છે અમેરિકાનું છે, તો ભારત એવું વિચારશે કે ભારત જો પાકિસ્તાન પાસે આ પ્રકારનું હેલિકોપ્ટર છે, ફાઈટર જેટ છે, તો આપણી પાસે હોવું જોઈએ ડિફેન્સ માટે. તો અમેરિકા પાસેથી આ લોકો પાસે, પાકિસ્તાન પાસે તો એક જ છે,
ઉડાડતા કોને આવડશે? કોઈને નહીં આવડે, ઉડાડતા નહીં આવડે, તાલિબાન જેવું થશે. તાલિબાનો પાસે અમેરિકાના ફાઈટર જેટ તો આવી ગયા, પણ એને ઉડાડતા ના આવડતું, શું કોઈ હિચકા જોતા? તો ભારત શું કરશે? 50 આવા ફાઈટર જેટ નો ઓર્ડર આપી દેશે. અમેરિકાનો ધંધો ચાલુ કે ના ચાલુ? સેમ એ જ વસ્તુ અન્ય દેશો પણ આ રીતે જ કરે છે, ભારતને બરબાદ કરતા રહે છે. પણ ખેર આ વસ્તુ એવી છે કે જે વૈશ્વિક જ્યારે પણ પરિસ્થિતિ એવી ક્યારેક બની શકે ત્યારે આપણે જરૂરી હોય છે. જો હવે અમેરિકાએ શું કર્યું કે પાકિસ્તાનને અમેરિકાએ પોતાની આંખ આડા કાન કરી અને પાકિસ્તાનમાં પરમાણુ મિસાઇલો બનાવી અથવા તો પરમાણુ બોમ્બ બનાવ્યા, પરમાણુ હથિયારો બનાવ્યા. હવે આજે એને એ ડર છે, કેમ તો તાલિબાનો પાકિસ્તાનમાં ગમે ત્યારે ઘૂસણખોરી કરી દેશે અને એનો પરમાણુ મિસાઇલનો ઉપયોગ કરશે, પરમાણુ જે શસ્ત્રો છે એનો ઉપયોગ કરશે, તો બ્લાસ્ટ કરી દેશે તો અમેરિકા ઉપર. હવે એને જ જે ખાડો ખોદ્યો તો એમાં જ પડવાનો વારો આવશે. ચલો વોટ એવર જે પણ હોય તે. હવે અહીંયા શું થયું કે હાઇપરસોનિક મિસાઇલ એ રશિયા સૌથી આગળ છે. હાઇપરસોનિક મિસાઇલો અન્ય મિસાઇલોની જેમ પરમાણુ હથિયારનું વહન કરે છે, બટ અહીંયા શું તફાવત શું હોય છે કે એની જે ગતિ હોય છે, સ્પીડ છે, એ સ્પીડ કેટલી હોય છે? 5 ગણી વધારે હોય છે. જે સામાન્ય મિસાઇલો છે એ સામાન્ય મિસાઇલો હાઇપરસોનિક મિસાઇલની સ્પીડમાં જોવા જઈએ તો હાઇપરસોનિક મિસાઇલની સ્પીડ ઘણી બધી હોય છે. જે સામાન્ય મિસાઇલો છે, સપોઝ કે બેલેસ્ટિક ટ્રેજેક્ટરી પ્રમાણે ચાલે છે બેલેસ્ટિક, તો હવે એને શું થાય કે એને સરળતાથી ટ્રેક કરી શકાય. જે કોઈ મિસાઇલ લોન્ચ થઈ હોય તો એને સરળતાથી ટ્રેસ કરી શકાય, લોન્ચ કરી શકાય, એને ડિટેક્ટ કરી શકાય અને એને ત્યાંથી કોઈ રસ્તા પરથી ડિસ્ટ્રોય પણ કરી શકાય છે. બટ આ સુપરસોનિક હાઇપરસોનિક એટલી બધી ગતિ હોય છે ને હાઇપરસોનિક મિસાઇલની કે એને દુશ્મનના રડારમાં આવતી નથી, એટલે કે એને રસ્તાને નિશાન તાકવું એ જ ઇમ્પોસિબલ જેવું બની જાય છે. કયા રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશમાં આવેલા માઉન્ટ હેરિયટને માઉન્ટ મણિપુર નામ આપવામાં આવ્યું? જો અહીંયા ખાસ યાદ રાખજો, માઉન્ટ હેરિયટ છે, હવે નવું નામ આપ્યું છે, માઉન્ટ મણિપુર નામ આપ્યું છે. આ કયા રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશમાં આવેલો વિસ્તાર છે? તો આપણો આન્સર થશે અંદામાન નિકોબાર ટાપુ. આપણા ગૃહમંત્રી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, એમણે જ્યારે અંદામાન નિકોબાર ટાપુની જે મુલાકાત કરી, ઘણા બધા એમને કોઈને કોઈ ઉદઘાટન પણ કર્યા, બટ આપણે હાલ વાત કર્યા છે કે આ ટાપુ છે એ ટાપુ માઉન્ટ હેરિયટ ટાપુ હવે એને નામ ચેન્જ કરી અને માઉન્ટ મણિપુર નામ આપવામાં આવ્યું છે. એની પાછળનું શું કારણ છે? તો મણિપુર એને 1857ની ક્રાંતિ અને 1891માં સંપૂર્ણ પૂર્વોત્તર રાજ્યોમાં અંગ્રેજોને રોકવાનું ખૂબ સારું મણિપુરે કામ કર્યું હતું. મણિપુરના જે યુદ્ધના નાયક હતા યુવરાજ ટેકેન્દ્રજીત અને જનરલ થંગલ, એને ઇમ્ફાલના ફિદામાં જાહેરમાં ફાંસી આપવામાં આવી હતી અને મણિપુરના મહારાજા કુલચંદ ધ્વજસિંહ અને અન્ય 22 જેટલા સ્વતંત્ર સેનાનીઓ એને કાળા પાણીની સજા આપવામાં આવી હતી. અને અંદામાન નિકોબારના ટાપુ એ માઉન્ટ હેરિયટ એમના પર એને કેદ કરવામાં આવ્યા હતા અને ક્યાંના રાજા હતા? મણિપુરના હતા. હવે આ માઉન્ટ હેરિયટ છે એ નામ ચેન્જ કરીને માઉન્ટ મણિપુર નામ રાખવામાં આવ્યું છે. આ ત્યાંના જે મહારાજા હતા અને મણિપુરની એક શાન માટે નામ રાખવામાં આવ્યું છે. જોકે મણિપુર સરકારે એક જાહેરાત કરી છે કે આ વિસ્તારમાં માઉન્ટ હેરિયર જે હવે નામ આપણે આપીશું માઉન્ટ મણિપુર, તો માઉન્ટ મણિપુરમાં ત્યાં આગળ એક સ્મારક પણ બનાવશે. મિત્રો ખાસ છે તો જો ઓનલી મણિપુર હોય તો આપણું 7 સિસ્ટમોનું રાજ્ય છે, બટ માઉન્ટ મણિપુર હોય તો માઉન્ટ મણિપુર ક્યાં આવેલું છે? માઉન્ટ મણિપુર આવેલું છે અંદામાન નિકોબાર. જાહેર પરિવહનમાં રોપવે સેવાઓનો ઉપયોગ કરનાર ભારતનું પ્રથમ શહેર કયું બનશે? જાહેરમાં પરિવહન સેવા માટે રોપવેનો ઉપયોગ કરનાર ભારતનું પ્રથમ શહેર, જો ભારતનું પ્રથમ શહેર છે તો એ કયું છે? વારાણસી. ચલો વારાણસી શેના માટે પ્રખ્યાત છે તમારે કમેન્ટમાં લખવાનું છે. કઈ કઈ બાબતોમાં પ્રખ્યાત છે? રાજકીય રીતે પણ કઈ પ્રખ્યાત છે કે કેમ એ પણ લખવાનું છે. હવે પેલું ના લખતા હોય કઈ કે પાન બનારસવાલા. ચલો આગળ વધીએ. ઉત્તર પ્રદેશનું વારાણસી જાહેર પરિવહનમાં રોપવે સેવાઓનો ઉપયોગ કરનાર પ્રથમ ભારતીય શહેર બનશે. ટ્રાફિકની ભીડ હળવી કરવા માટે કેન્ટ રેલવે સ્ટેશન, જે વારાણસી જંકશન ત્યાંથી લઈ ચર્ચ સ્ક્વેર એટલે કે ગોદોલિયા સુધી આ ભારતનો પ્રથમ જાહેર પરિવહન રોપવે બનશે. એની લંબાઈ કેટલી છે? લગભગ એની 4.2 કિલોમીટરની લંબાઈ છે અને આ એનું ડિસ્ટન્સ કેટલા? 15 મિનિટમાં એનું ડિસ્ટન્સ પૂરું થશે. કુલ જો કે એનો જે ખર્ચો છે 424 રૂપિયાનો ખર્ચો આવ્યો છે, પણ આ ખર્ચો કેટલો છે? PPP. ચલો PPPનું પૂરું નામ શું થશે? ફટાફટ કમેન્ટમાં આન્સર લખો. PPPના અલગ અલગ રીતે નામ હોઈ શકે, બટ અહીંયા જે ખર્ચો કરવામાં આવ્યો છે એ બાબતે જોવા જઈએ તો ખર્ચો માત્ર સરકારે કે માત્ર કોઈ એક વ્યક્તિ નથી કર્યો, તો એ બાબતે PPPનું પૂરું નામ શું થશે? પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડેલ પર એને ચલાવવામાં આવ્યો છે. જો કે એમાં જે ખર્ચો છે એ ખર્ચો કેવી રીતે હશે? તો 80:20, એટલે કે કેન્દ્ર સરકારનો ખર્ચો કેટલો હશે? તો 80% અને રાજ્ય સરકારનો ખર્ચો કેટલો હશે? તો 20%. આ પ્રકારે ડેવલપ કરવામાં આવ્યો છે.
વારાણસી શહેર પરિવહનમાં રોપવેનો ઉપયોગ કરનારા બોલિવિયા અને મેક્સિકો સિટી પછી વિશ્વનું ત્રીજું શહેર બન્યું. જો ભારતનું તો પ્રથમ સિટી છે, પણ વિશ્વનું ત્રીજું પ્રથમ કયું છે? બોલિવિયા અને મેક્સિકો સિટી, અને પછીનું આપણું વારાણસી. કારણ કે વારાણસી શેના માટે પ્રખ્યાત છે? યસ, તમે કમેન્ટ તો કરી જશે, પરંતુ કોનો મત વિસ્તાર છે? યસ, ઓકે, સમજી ગયા. પ્રવાસીઓને કાશી વિશ્વનાથ મંદિર અને દશાશ્વમેધ ઘાટ જેવા જવા માટે પણ એને ઘણી બધી સરળતા મળશે. તો આ હેતુથી અહીંયા ઘણો બધો ફાયદો પણ થશે, એટલે કે પર્યટન વિસ્તાર પણ અહીં ઘણો બધો સારો એવો ડેવલપ થયો છે. ભારતમાં તાજેતરમાં ભૂતાને કયા દેશ સાથે સરહદો બાબતે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા? ભૂતાને એક સરહદી બાબત માટે એમઓયુ કર્યા છે કયા દેશ સાથે? તો એને એમઓયુ કરે છે ચીન સાથે. ભૂતાન અને ચીન વચ્ચે સરહદોના પ્રશ્ને એક મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ એટલે કે એમઓયુ કરવામાં આવ્યો છે. જે એમઓયુ કરવામાં આવ્યો છે તે ભૂતાનના વિદેશ મંત્રી તાંજી દોરજી અને ચીનના નાયબ વિદેશ મંત્રી વુ જિયાંગ હાઓએ, જે પણ પ્રોનાઉન્સિએશન હોય આવા નામ, આવા જ પ્રોનાઉન્સિએશન આપણે આવા કરી દેવાના, તમારે સમજી લેવાનું, એમના વચ્ચે આ એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. આ એમઓયુથી બંને વચ્ચેની સરહદી ચર્ચા એને વેગ મળશે, અને તેના દ્વારા બંને દેશોને સ્વીકાર્ય હોય, એકબીજાને માન્ય હોય એ પ્રકારની ચર્ચાનો સફળ રીતે અંત આવશે. બટ ભૂતાનને શું ખબર, ચીન જ્યારે પણ અમુક વ્યક્તિ, જો એક એક્ઝામ્પલ આપું, કોઈ વ્યક્તિ ક્યારેક આપણને પગે લાગે ને તો પણ પનોતી લગાવીને જતા, અને આ વાસ્તવિકતા છે. ઘણી વખત તમે જોયું હશે કે કોઈ આપણને એવું કહેતા હશે કે આજે તને કોણ સામું મળ્યું હતું, પૂછે કે કેમ તારો દિવસ કેમ આજે આવો છે, કેમ આમ છે, કેમ તેમ છે. તો ઘણી વખત આવું પણ સાંભળ્યું છે, કોઈ પગે લાગે ને તો પણ આપણને પનોતી આપીને જતા. તો આ ચીનનું હજુ અનુભવ જુઓ, શ્રીલંકાને જુઓ. શ્રીલંકા આપણી પાસેથી પૈસા માંગે, ભાઈ એમને થોડા પેટ્રોલ લેવું છે, પૈસા આપો, થોડો વિદેશથી પેટ્રોલ મંગાવવું છે. શ્રીલંકાને બરબાદ કરી દીધું, નેપાળને બરબાદ કરી દીધું, આસપાસનો એક પણ દેશ એવો નથી રહેવા દીધો કે જેને પોતાના પગ ઉપર ઉભા રહી શકે. તો કઈ વાંધો નહીં, ભારતને સમજાવ્યું છે પોતાને, પણ જ્યારે કોઈ વ્યક્તિ ન માને તો પછી શું થાય? જ્યારે ઠોકર વાગે ત્યારે. ચલો, એમ કહે છે કે બંને જે પણ અનુકૂળતા હશે એ પ્રકારે ચર્ચાના કરી અને એનો અંત લાવવામાં આવશે. બટ જોઈએ આગળ શું થાય છે. આ સરહદી ચર્ચા જલ્દી આગળ વધે તે માટે બંને પક્ષે 30 સ્ટેપ રોડ મેપ પણ ત્યાં એમને તૈયાર કર્યો છે, અને એ બંને સહમત પણ થયા છે. તો ચીન અને ભૂતાન વચ્ચેની જે સરહદી મંત્રણા થઈ છે એમાં બે મુખ્ય પાસાઓ છે. કયા કયા છે? તો એક એક પેલું છે, એ છે પાસામ લુંગ જારલિંગ, એ ખીણ છે, અને બીજી છે ડોકલામ. આપણા માટે મહત્વની છે એ છે ડોકલામ. તો ડોકલામાં જે વિવાદ તમને પણ યાદ હશે કે આ જે ખીણ વિસ્તાર છે, ભારત અને ચીન અને ભૂતાનની સરહદ છે, ત્રિભેટો આ થાય છે તે જગ્યા પર, તો એના માટે પણ 2017માં પણ આ ચર્ચામાં આવ્યું હતું. અને ડોકલામ વિશે જ્યારે ચર્ચા થઈ છે અહીંયા, તો ભારતના આપણું જે વિદેશ મંત્રાલય છે એમણે પણ વિરોધ નોંધાવ્યો કે ડોકલામાં બાબતે તમે કંઈ પણ પ્રકારનું એક્શન ન લઈ શકો. જો કે 2017માં ચીન, ભારત અને ભૂતાનની આ જે સરહદ છે ત્યાં આગળ ડોકલામાં એમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કર્યું હતું ચીને, જો ભારતનો વિરોધ પણ નોંધાવ્યો હતો. અને ત્યારબાદ તકલીફ શું થઈ હતી કે જો આપણે ભૂતાનને કેરોસીન આપતા હતા, કેરોસીન આપતા હતા, આપણે ઇલેક્શન પણ ત્યાં કરાવી આપી, ચૂંટણી આસપાસના અમુક દેશો એવા છે કે જે આપણું ભારતનું ચૂંટણી પંચ ત્યાં જઈને ચૂંટણી કરાવે છે, ત્યારે તો એ લોકોને ચૂંટણી થાય છે. હવે ચીન અને ભૂતાન એ એકબીજા વચ્ચે સારા રિલેશન ડેવલપ ધરાવે છે. એમ કે છે કે ડોકલામાં ચીને એવું કહ્યું હતું કે તમે અમને આ ડોકલામાં વિસ્તાર આપી દો, એના બદલામાં અમે 3 ગણો વિસ્તાર, બીજો 3 ગણો વિસ્તાર છે એ તમને બીજો આપીએ. તો ભૂતાન તો લાલચમાં આવી ગયું, પણ પછી આપણે તો નરેન્દ્ર મોદી સાહેબ બેઠા છે ને, એને કેરોસીન બંધ કરી દીધું. કેરોસીન બંધ કર્યું ત્યાંની સરકાર પડી ભાંગવા આવી, અને એમણે છેલ્લે ડોકલામાં વિવાદ, જે ડોકલામાં જે એગ્રીમેન્ટ કર્યો હતો એ ભૂતાને ચીન સાથેનો એગ્રીમેન્ટ તોડ્યો, અને ત્યારે પાછું ફરીથી ભારતે એને કેરોસીન સપ્લાય કરી અને સરકાર બચાવી ગઈ. તો આવી પરિસ્થિતિ બની હતી. તો ઈંટનો જવાબ પથ્થરથી જ્યારે આપ્યો ત્યારે એ માન્યા, અને ડોકલામ વિવાદ ત્યારે શાંત થયો. પણ ખેર, હજુ પણ ચીન અને ભૂતાન જે પણ એના સંબંધો આગળ વધારવા માંગે છે, ક્યારેક ને ક્યારેક તો એનો પાછો આવો અંત આવશે. તો વિદ્યાર્થી મિત્રો, બુકબર્ડ નોલેજ ટેસ્ટમાં, બુકબર્ડ ક્વિઝમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પાર્ટિસિપેટ કરી રહ્યા છે, જબરદસ્ત આન્સર આપ્યા છે, જબરદસ્ત કોમ્પિટિશન થઈ છે. આવી કોમ્પિટિશન ત્યારે 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 મજા આવે કે વાહ, શું આન્સર આપી રહ્યા છે વિદ્યાર્થીઓ. એટલે કે હવે તમે એટલા કેપેબલ બની ગયા છો ને, એટલા આન્સર આપો છો, ગમે ત્યાંથી ક્વેશ્ચન લઈ આવું છું તો પણ આન્સર પૂરેપૂરા આન્સર આવે છે. કન્ફ્યુઝ થઈ ગયા છે કે આટલા આન્સર તમે કેવી રીતે એટલે ઝડપી કેમ આન્સર આપો છો. જેવું વિડીયો પૂરો થાય ને તરત જ હું જોઉં છું કે તરત જ વિદ્યાર્થીઓને આન્સર આવવા માંડે છે. જબરદસ્ત સ્પીડ છે ભાઈ, આ તો માનના પડેગા. હવે તો ભૂપેન્દ્ર પટેલને કહીએ કે જલ્દીથી એક્ઝામ લાવો,
અને અમારા જે વિદ્યાર્થીઓ છે એ ગુજરાત સરકારના ભાવિ કર્મચારીઓ ભાવિ અધિકારીઓ, એમને ગુજરાતની ધુરા સંભાળવા આપો, પ્રશાસન સંભાળવા માટે આપો, અને તમે એકદમ ચિંતામાંથી મુક્ત થઈ જાઓ અને સરસ મજાનું આયોજનબદ્ધ કામ કરવા માટે આપણે ગુજરાતના નવયુવાન તૈયાર છે. તો ચલો અત્યારે તમે પણ તૈયાર થઈ જાઓ, કારણ કે આપણે જે પણ વિદ્યાર્થીઓ આ બુકબર્ડ નોલેજ ટેસ્ટમાં પાર્ટિસિપેટ કરે છે એને આપણે બુકબર્ડ કરંટ અફેર્સ એકદમ બિલકુલ ફ્રીમાં આપીએ છીએ. તો આ રહ્યા તમારા માટેના પ્રશ્નો. તાજેતરમાં દેવુસિંહ ચૌહાણે કયા ક્ષેત્ર માટે પીએલઆઈનો પ્રારંભ કરવામાં આવ્યો? ગુજરાતની કઈ સંસ્થાના પ્રોફેસર ડોક્ટર મનીષ કુમારને ભારતીય સેના માટે 3D પ્રિન્ટેડ ડિફેન્સ સ્ટ્રક્ચર્સના વિકાસ બદલ પ્રશંસાકારથી સન્માનિત કરવામાં આવ્યા? ગુજરાતના શિવરાજપુર બીચને સતત કેટલામી વખત બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન મળ્યું? સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના કયા વર્ષના કાર્યકાળ માટે ભારત સભ્ય તરીકે ચૂંટાયું? દેશનો પ્રથમ પંચાયતીરાજ તાલીમ કેન્દ્ર ક્યાં બનશે? અને આ વિડીયોની લેક્ચર PDF પણ તમને આપણી બુકબર્ડની ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ છે ત્યાંથી તમે 10 વાગે તમે ડાઉનલોડ કરી શકશો. તો આ હતા આપણા આજ રોજના અતિ મહત્વના પ્રશ્નો, તેના વિશે આપણે ચર્ચા કરી. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક યુ સો મચ.